વડોદરા સિમ્પી સમાજ દ્વારા 2022 ના વર્ષનું મરાઠી કેલેન્ડરનો વિમોચન સમારોહ યોજાયો. આ પ્રસંગે સમાજની શિલ્પી અને ધરોહર એવા મદન પવારના માર્ગદર્શન હેઠળ આરંભાયેલા આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભારતની સર્વોચ્ચ ગણાતી પરીક્ષા યુપીએસસી પ્રથમ પ્રયત્ને પાસ કરનાર નાસિકના યુવા તેજસ્વી તાલલા એવા સ્વપ્નિલ પવાર તથા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેનાર રાજપીપળાના વરિષ્ઠ પત્રકાર, શિક્ષક, કટાર લેખક અને બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા દીપક જગતાપ અને ગુજરાતી અખબાર વોઇસ ઓફ નર્મદા શરૂ કરનાર સમાજના પ્રથમ મહિલા તંત્રી શ્રીમતી જ્યોતિ જગતાપ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજના પ્રમુખ ચંદ્રકાંત માડંગે, જિલ્લા યુવા પ્રમુખ કમલેશ આહિર, વડોદરા સમાજના યુવા પ્રમુખ કપિલ જગતાપ, રાહુલ પવાર અને સતીશ જગતાપ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંત શિરોમણિ નામદેવ મહારાજના આશીર્વાદ અને યુવા ટીમના અથાગ પ્રયત્નોથી વડોદરા સિમ્પી સમાજનું 2022ના વર્ષનું કેલેન્ડરનું વિમોચન ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના મૃતકોના અવસાન બદલ ખેદ વ્યક્ત કરી પ્રમુખ ચંદ્રકાંત માડંગે દ્વારા 2 મિનિટનું મૌન પાળી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ચંદ્રકાંત માડંગે કેલેન્ડરના પ્રકાશન અને આ પ્રોજેક્ટને સફળ બનાવનાર તેના માટે યુવા ટીમને બિરદાવી હતી અને પ્રકાશન કરનાર સમાજના પ્રદીપ જગતાપનો પણ આભાર પ્રગટ કરીને તેમનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે યુવા પ્રમુખ કપિલ જગતાપ, કમલેશ આહિર અને રાહુલ પવારે આ કેલેન્ડરની સફળતા વિશે માર્ગદર્શન માહિતી આપી હતી. આ પ્રસંગે સમાજની પ્રગતિ થાય તે માટે મંચસ્થ મહાનુભાવો દ્વારા સમાજ ઉપયોગી પ્રતિભાવો સૂચનો કરી નવીન વિચારોનું મનોમંથન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા ટીમ દ્વારા સમાજના યુવાનો માટે ઉચ્ચ અભ્યાસ કારકિર્દી, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનારની શ્રેણી શરૂ કરવામાં આવશે તેમ ગૌતમ માણંગે જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે પ્રમુખ ભારતની સર્વોચ્ચ યુપીએસસીની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ કરનાર નાસિકના સ્વપ્નિલ પવાર, જેઓ હાલમાં રેલવે કોલેજ બરોડામાંથી તાલીમ લઈ રહ્યા છે, તેમણે યુપીએસસીની અઘરી પરીક્ષા કેવી રીતે પાસ કરી શકાય તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. આ ક્ષેત્રમાં પ્રવેશવા માંગતા યુવાનોને માર્ગદર્શન અને સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે નાની વયે પ્રથમ પ્રયત્ને યુપીએસસીની પાસ કરી સમાજનું ગૌરવ વધારવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતી અખબાર વોઇસ ઓફ નર્મદા શરૂ કરનાર સમાજના પ્રથમ મહિલા તંત્રી અને જનકલ્યાણ ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે જે રીતે માતા પિતા પોતાના છોકરા છોકરીઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નથી, તેવી રીતે દરેક માતા પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધુ વચ્ચે પણ કોઈ ભેદભાવ રાખવો ન જોઈએ અને તેમની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરી સ્પોટ કરવા પર ભાર મૂકી સમાજમાં નવીન વિચારોને અપનાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે વરિષ્ઠ પત્રકાર અને લેખક દીપક જગતાપે જણાવ્યું હતું કે સિમ્પી સમાજ પ્રગત કરી રહ્યો છે તે માટે તેમણે શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. ઉપરાંત કેલેન્ડર અને સમાજની પ્રગતિ માટે ફંડ માટે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેલેન્ડરે આપણા સમાજની પ્રગતિ અને એકતાનું પ્રતિબિંબ છે. તેના માધ્યમથી સમાજની ઉપયોગી માહિતી સમાજના અને અન્ય લોકો સુધી પહોંચાડી શકાય છે. તેમણે સમાજ ઉપયોગી નવીન પ્રોજેક્ટના આયોજન કરવા અમૂલ્ય સૂચનો પણ કર્યા હતા. આ પ્રસંગે સમાજની પ્રથમ ડેન્ટિસ્ટ બનનાર ડૉક્ટર વૃષાલી જગતાપને સમાજનું ગૌરવ વધારનાર વૃષાલી જગતાપની અનુપસ્થિતિમાં ઉપસ્થિત રહેનાર તેમના પિતા સતીશ જગતાપનું પણ સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સન્માનના પ્રત્યુત્તરમાં તેના પિતા સતીશ જગતાપે તેમના પ્રાસંગિક પ્રવચનમાં મહિલા શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારપૂર્વક જણાવ્યું હતું કે છોકરીઓએ છોકરા છોકરી વચ્ચેનું ભેદભાવ વિના આ ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ. આ પ્રસંગે કાર્યક્રમનું સફળ સંચાલન ગૌતમ માડંગે તથા સદ્ધા ગાવંદે કર્યું હતું. અંતમાં સૌમુમાં સૌએ નામદેવ મહારાજની આરતીમાં ભાગ લીધો હતો.